केला सोमनाथ मां मंदिरना सिक्योरिटी गार्ड द्वारा રૂમોની ચકાસણી દરમિયાન એસી રૂમ નંબર 3 માં એક બિનવારસી બેગ મળી આવેલ હતી જેમાં કઈક અસુગંધનીય વસ્તુઓ હોવાનું જણાતા તાત્કાલિક મંદિરના મેનેજરે આ અંગેની જાણ કરેલ અને મેનેજરે તાત્કાલિક પોલીસ કંટ્રોલ ટેલિફોન નંબર 100 પર બનાવની જાણ કરવામાં આવતા મંદિરના પરિસરમાં રહેલા તમામ યાત્રિકોને સલામત રીતે મંદિરના પરિસરની બહાર જતા રહેવા માટે મેનેજર દ્વારા યાત્રિકોને જાણ કરવામાં આવી હતી જે બાદ મંદિર પરિસરમાં રહેલ યાત્રિકોમાં ભાગદોડ મચી જવા પામી હતી પોલીસને જાણ થતાં ડોગ સ્ક્વોડની ટીમ તથા બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી બોમ્બ ડિસ્પોઝલ ટીમના કર્મચારી સંદગીય થેલાને ખોલીને ચકાસતા થેલામાંથી કોઈ અસગંધનીય વસ્તુ મળી આવેલ ન હતી પરંતુ ફક્ત એક ખાલી ટિફિન મળી આવેલ હતું ડોગ સ્ક્વોડની ટીમ તરફથી ડોગ દ્વારા થેલાને સુંઘાડીને બાદમાં મંદિર પરિસરમાં થેલો મૂકવાની સઘન શોધખોળ હાથ કરવામાં આવી હતી અને ભાગદોડમાં એક યાત્રિક પડી જતા તેને સામાન્ય ઇજા પહોંચી હતી પ્રાંત અધિકારીના જણાવ્યા પ્રમાણે ગેલા સોમનાથ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સજ્જતા ચકાસવા માટે આ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું